ત્યારબાદ નગરપાલિકાની રેસ્ક્યુ ટીમ પણ ત્યાં મદદે પહોંચી હતી જોકે રહીશોએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે દર વર્ષે અમારા ઘરોમાં પાણી ભરાય છે ઘર વખરી તણાઈ જાય છે અને ભારે નુકસાન થાય છે પણ નગરપાલિકા દ્વારા પાણીના કાયમી નિકાલની કોઈ વ્યવસ્થા કરાતી નથી જેના કારણે ચોમાસામાં ભારે વરસાદ આવે ત્યારે રહીશોને સહન કરવાનો વારો આવે છે ખારાફરિયામાં ઘરોમાં પાણી ભરાતા લાખોના નુકસાનનો અહેવાલ છે તો સામે જ આવેલ સૂર્યપ્લાઝા કોમ્પ્લેક્સમાં નીચેના બેઝમેન્ટમાં પુષ્કર પાણી ભરાઈ ગયા હતા ખાસ કરીને જ્યાં કાર પાર્કિંગની વ્યવસ્થા છે ત્યાં બધી કાર પાણીમાં તરબોળ જણાતી હતી કોમ્પ્લેક્ષના સત્તાધીશો દ્વારા પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ન કરી હોવાના કારણે લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા અને આક્રોશ વ્યક્ત કર્યો હતો દર વર્ષે ચોમાસામાં કુદરતી આફત આવે છે ત્યારે તંત્ર દ્વારા આગોતરા આયોજન કરાતું ન હોવાના કારણે સામાન્ય જનતાને મુશ્કેલી સહન કરવાનો વારો આવતો હોય છે ત્યારે ફરી એકવાર તંત્ર ઊંઘતું ઝડપાઈ ગયું હતું તો રાજપીપળા માઇકલ પુલ પણ બંને બાજુથી ધોવાઈ ગયો હતો અને બંને બાજુ ભેખર ધસી આવી તેમ જણાતા ધસી આ પુલ પણ જોખમી બન્યો હતો આ પુલનું વારંવાર લાખોના ખર્ચે રિપેરિંગ કરવા છતાં દર વર્ષે ચોમાસામાં પુલનું ભારે ધોવાણ થતું હોવાથી તેની યોગ્ય કાળજી લેવાથી ન હોવા છતાં અંગે પણ લોકોમાં ભારે રોષ તંત્ર સામે વ્યક્ત કરાયો હતો હમણાં જ નગરપાલિકા દ્વારા અને માર્ગ મકાન વિભાગ દ્વારા કરોડોના ખર્ચે બનાવેલા નવા રસ્તાઓ પણ વરસાદમાં ધોવાઈ ગયા હતા અને મસ મોટા ખાડા પડી જતા વાહનો પડવા વાગવા નાના મોટા અકસ્માતોના બનાવ બનવા પામ્યા હતા હા બોલો મારું નામ કિશોરભાઈ છે સવારે નવ વાગે વરસાદ ચાલુ થયો અત્યાર સુધી વરસાદ પડતો હતો આખા ઘરમાં પાણી ભરાઈ ગયું છે અનાજ પાણી બધું બગડી ગયું મારું થી ટીવી કસવું તો ઘરમાં નાના છોકરાઓ બહાર નીકળી ગયા આજુબાજુ ચાર પાંચ ફૂટ નુકસાન થયું પલળી ગયું બગડી ગયા સોફા બગડી ગયા ઘરઘંટી બગડી ગઈ બગડી ગયું સાહેબ અનાજ બગડી ગયો તેલના તેના ડબ્બામાં પાણી આખું ભરાઈ ગયું બધું નુકસાન થઈ છે